નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. 57મા ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદમાં થશે. ૨૦૨૦ સુધીમાં કોર્નિયલ ડિસઓર્ડર્સના કારણે 10 મિલિયનથી વધુ લોકો યુનિલેટર બ્લાઇન્ડરનો શિકાર બનશે. કેપિટાવલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બેંક પ્રોસેસિંગ એપ્લિકેશનની રજૂઆત. રાજુલા તાલુકામાં ₹93.75 લાખના ખર્ચે તૈયાર થનારું રસ્તાનું ખાતમુહૂર્ત કરતા સાંસદ સચિવ હીરાભાઈ સોલંકી. 57મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અમદાવાદ જિલ્લામાં થનાર છે. રાષ્ટ્રીય દિવસની ઉજવણી પાટનગરના બદલે જિલ્લામાં કરવાની રાજ્ય સરકારની શરૂઆત કરેલી પરંપરાના ભાગરૂપે 57મા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અમદાવાદ જિલ્લામાં થશે. આ દરમિયાન શહેર તથા જિલ્લામાં ₹740 કરોડના જેટલા કામોનું લોકાર્પણ તથા 950 કરોડના 62 જેટલા કામોના વિવિધ વિકાસશીલ કામોના ખાતમુહૂર્ત સહિત ₹1,645 કરોડના કુલ 114 જેટલા કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે. આ વખતે અમદાવાદ જિલ્લો અને અમદાવાદ શહેર તેની અંદર રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને વિકાસની યાત્રા સાથે જોડવાનો નિર્ણય માન્ય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કર્યો છે. લગભગ 114 કરતાં વધુ કામો અને 1600 કરોડ કરતાં વધુ રકમના ખાતમુહૂર્ત લોકાર્પણના કામો ને આ સમય દરમિયાન કરવાનો હાથ ઉપર લીધું છે. છેલ્લા બંને દિવસ માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે 2 દિવસ સુધી આ કાર્યક્રમોની અંદર વિવિધ કાર્યક્રમોમાં જોડાશે. એ અગાઉના દિવસોની અંદર આખું મંત્રીમંડળ સહિત આગેવાનો અહીંયા ચૂંટાયેલા પદાધિકારીઓ અને જિલ્લાનું વહીવટીતંત્ર, મહાનગર કોર્પોરેશનનું વહીવટીતંત્ર, એ બધા વિકાસને કામોની સાથે જોડાઈને વિકાસના કામને ઓર ગતિ મળે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. સાથે કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ ન બનતા પ્રજાકીય કાર્યક્રમ બની રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને વિવિધ કામ કરતા યુનિટ બધાને પણ સહયોગી બનાવવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જિલ્લાનું વહીવટીતંત્ર તે માટે પણ કામ કરી રહ્યું છે. ગુજરાત ગૌરવ દિવસની વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં 14 એપ્રિલથી આ ઉજવણી શરૂ થશે અને ગૌરવ દિવસનો મુખ્ય કાર્યક્રમ 1 મે 2017ના દિવસે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તેમજ મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓના હસ્તે વિકાસના આ કામો સંપન્ન થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તારીખ 30 એપ્રિલના રોજ બાવળા RTO કચેરી, ST ડેપોના લોકાર્પણનું, ન્યૂ FHW સ્કૂલ, સાહીબાગ પોલીસ હેડક્વાર્ટર કચેરીનું ખાતમુહૂર્ત અને પોલીસ આવાસનું લોકાર્પણ, કઠવાડા ખાતે ઓવડા દ્વારા નિર્મિત 1700 આવાસોનું લોકાર્પણ, સારવા અને નિકોલ ખાતે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત 1200 આવાસોનું લોકાર્પણ, તે જ રીતે 1 મેના રોજ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે OPD બ્લોકનું લોકાર્પણ, વસ્ત્રાપુર ખાતે નવા ઓફિસ બિલ્ડિંગ તેમજ જિલ્લા સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ, GMDC કોન્સેપ્ટ ખાતે બુક ફેરનું લોકાર્પણ, બલોલ નગર અને ચાંદખેડા ખાતે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોનું લોકાર્પણ તેમજ NXCના નવા બિલ્ડિંગનું લોકાર્પણ સાહેબાગ ખાતે કરાશે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં સૌ ગુજરાતની જનતા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તે માટે ફોટોગ્રાફી કોમ્પિટિશન કાર્યક્રમ, તાલુકા, જિલ્લા, નગરપાલિકા કક્ષાએ રોશની સહિત સુશોભનના કાર્યક્રમો તથા મ્યુનિસિપલ દ્વારા વોલ પેઇન્ટિંગ, રોક બેન્ડ, ફૂડ ફેસ્ટિવલ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત વિરમગામ ખાતે યુવા સંમેલન તથા યુવા રોજગાર મેળો યોજાશે. સ્થાપના દિનની આ ઉજવણીમાં 25થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. અંધજન મંડળ, ઇન્ડિયન રેડક્રોસ, વેપારી મહામંડળ, લાયન્સ ક્લબ, કોડાઈ,
औद्योगिक एसोसिएशन जेवी संस्थाओं रक्तदान शिबिरों मेडिकल कैम्पों स्वच्छता कार्यक्रमों स्त्री सशक्तिकरण कार्यक्रमों बेटी बचाओ जेवा सामाजिक चेतना कार्यक्रमों योजाशे। डॉक्टर जयेश वजीराणीए कहूं के सेंटर फॉर एक्सलेंस इन क्वानिया अने एक्यूलेजर सरफेस डिसऑर्डर्स जे सुपर स्पेशलिटी एम्प्लॉयमेंट सुविधा एक्सेल आई केर खाते आवेलू छे तेनु उद्घाटन अमदावादमां वस्त्रापुर खाते डॉक्टर वीरेन्द्र संगवानना हस्ते थशे। डॉक्टर संगवान सायंस अने टेक्नोलॉजी माटे शांति स्वरूप भटनगर एवोर्ड विजेता छे। तेओ एक्यूलेजर सरफेस डिसऑर्डर्स अने स्टेम सेल थेरापी माटे तेमना रिसर्च अने विश्वभरमां जाणीता छे। तेओ हैदराबादमां सेंटर फॉर एक्यूलर रीजनरेशनना डिरेक्टर छे। પોતાની સ્પેશિયાલિટી અંગે ડોક્ટર વઝીરાણીએ કહ્યું કે આંખ એ નાજુક અને મહત્વનું સેન્સરી અંગ છે, મારી સ્પેશિયાલિટી કાનિયા અંગેની છે, એક્યુલર સરફેસ અને કાનિયા આંખમાં આગળની બાજુએ હોય છે અને તે બાહ્ય વાતાવરણનો સામનો કરે છે, સ્વસ્થ એઝલ સરફેસ અને પારદર્શક કોર્નિયા આંખમાં પ્રકાશના પ્રવેશ અને ફોકસ માટે જરૂરી છે, આ સ્ટ્રક્ચર્સ વિવિધ કારણસર ક્ષતિગ્રસ્ત થઈ શકે છે જેમ કે જન્મજાત ખામી, ઈજા, ચેપ, ઓનકે રિએક્શન, કેન્સર, આંખની સર્જરી પછી કે અન્ય સિસ્ટમેટ ડિસીઝના લીધે એ શક્ય છે। હાલના અંદાજ પ્રમાણે ભારતમાં 2020 સુધીમાં કોર્નિયાના ડિસઓર્ડર્સના લીધે યુનિલેટરલ બ્લાઇન્ડનેસ ધરાવતા 10 મિલિયનથી વધુ લોકો હશે। કીકી અને આંખની સપાટીના રોગો છે, કોર્નિયા એન્ડ ઓક્યુલર સર્ફેસ ડિસઓર્ડર્સ, અને એ રીતના જે પણ કોમ્પ્લેક્સ કેસીસ હોય, જે જટિલ સમસ્યા હોય કીકીની અથવા આંખની સપાટીની, એ માટેના રોગોની બધી જ સુવિધાઓ હવે અહીંયા ઉપલબ્ધ છે। અને જે પેશન્ટ્સને પહેલા હજારો કિલોમીટર દૂર હૈદરાબાદ કે ચેન્નાઈ જવું પડતું હતું, એ બધી સમસ્યાઓનો ઉકેલ આપણે અહીંયા ઉપલબ્ધ છે। ધ મોસ્ટ કોમ્પ્લેક્સ સર્જરીઝ, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટેશન, ડ્રાય આઈ માટેની થેરેપીઝ, બીજી બધી જ જાતની કીકી અને સપાટીના રોગોની બધી જ સેવાઓ અમારે ત્યાં હવે ઉપલબ્ધ છે। દેશમાં દર વર્ષે કાર્નિયલ બ્લાઇન્ડનેસના 25,000 થી 30,000 કેસો વધી ગયા છે। કાર્નિયલ સ્પેશિયાલિસ્ટ આવી સમસ્યા ઓળખી શકે છે અને તેની સારવાર કરી શકે છે, જેમાં તેઓ આધુનિક મેડિકલ સર્જિકલ પ્રોટોકોલ્સનો ઉપયોગ કરી શકે છે। ડિસઓર્ડર્સના કારણે કાર્નિયલ બ્લાઇન્ડનેસ થઈ શકે છે, જેની હવે નવીનતમ ટેકનિક્સ દ્વારા અસરકારક રીતે સારવાર શક્ય છે। કાર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કમ્પોનન્ટ્સ કાર્નિયલ સર્જરીમાં સામેલ છે, તેમાં કાર્નિયલનો રોગગ્રસ્ત લેયર બદલવામાં આવે છે, જે ઘણીવાર વાળની પહોળાઈ કરતાં પણ પાતળો હોય છે। સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન આર્ટિફિશિયલ કોર્નિયાના ઇમ્પ્લાન્ટેશન એવા દર્દીઓને દ્રષ્ટિ આપે છે, જેઓને એમ લાગે છે કે તેમનો અંધાપો દૂર જ નહીં થઈ શકે। અમદાવાદની કંપની કેપિટા વર્લ્ડ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બેંક પ્રોસેસિંગ એપ્લિકેશન રજૂ કરી છે અને ટૂંક સમયમાં તબક્કાવાર અન્ય રાજ્યોમાં પણ રજૂ કરવામાં આવશે। ડિજિટલ ઇન્ડિયાના આવશ્યક હિસ્સા તરીકે કંપનીએ છેલ્લા 24 માસ દરમિયાન એક યુનિફાઇડ પ્લેટફોર્મનું નિર્માણ કરી રિટેલ કોર્પોરેટ સંસ્થાઓ માટે બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં ધિરાણ મેળવવાની પ્રક્રિયાનું રસીલીકરણ અને લોકશાહીકરણ કર્યું છે અને તેને મશીન લર્નિંગ આધારિત બનાવી છે। તાજેતરમાં ખાનગી અને જાહેર ક્ષેત્રોની વિવિધ CIOs અને CEOs જેમાં સામેલ થઈ હતી અને પોતાને રેટિંગ માટે રજૂ કરી હતી તેવી રિઝર્વ બેંક શાખા ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ અને રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા આયોજિત બેન્કિંગ ટેકનોલોજી સ્પર્ધામાં નોન બેંક સંસ્થાનું પીઠબળ ધરાવતી 10 ફાઇનાલિસ્ટમાં પસંદ પામેલ કંપનીઓ છે અને આ બેન્કિંગ ટેકનોલોજી સ્પર્ધામાં બીજું ઇનામ હાંસલ કર્યું છે। That customer को and client को and banker को दोनों को it is very very convenient, it is becoming more and more comprehensive, it is growing day by day, our second version is already live and lot of deals are flowing and deals are flowing very very well, you can say it is happening in days, it is happening in hours also, so we plan that this will go still better। एक algorithm develop किया है, in-house team से ये algorithm develop किया है, वो artificial neural
न्यूरल नेटवर्क्स पे रन करता है, सो वो सेल्फ लर्निंग करता है. सो वंस यू फीड इन लॉट ऑफ डेटा टू दैट एल्गोरिदम, वो एल्गोरिदम से लर्न करता है कि कौन से केसेस डिफॉल्ट करते हैं, कौन से केसेस डिफॉल्ट नहीं करते हैं. सो दिस इज एग्जैक्टली लाइक अ एक्सपीरियंस पर्सन जो 35 साल बैंक में काम करता है, वो फाइल देख के ही बता देता है कि ये डिफॉल्ट करने वाला है. वैसे एल्गोरिदम डेटा के ऊपर रन करते करते सीखता जाएगा कि ये फाइल में डिफॉल्ट होता है नहीं होता है. नाउ वंस दिस एल्गोरिदम्स आर यूज्ड बाय अ बैंकर, इट कैन बी यूज्ड रियल टाइम में, यूज हो सकता है रियल टाइम में. वो एल्गोरिदम बता सकता है कि बेस्ड ऑन पास्ट एक्सपीरियंस ये आदमी डिफॉल्ट कर सकता है, बेस्ड ऑन पास्ट एक्सपीरियंस ये आदमी डिफॉल्ट नहीं कर सकता है. हमने एक इंटरनल पीओसी भी किया, हमने अराउंड 400,000 डेटा पॉइंट्स लिए, उसमें 400,000 डेटा पॉइंट्स पे हमने ये रन किया एंड वी गॉट वेरी गुड रिजल्ट्स. કેપિટા વર્લ્ડ ફાઉન્ડર ડિરેક્ટર જીનન શાહ જણાવે છે કે અગાઉ ભંડોળ મેળવવા ઇચ્છતી કોઈ પણ વ્યક્તિ વિવિધ બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓનો સંપર્ક કરવો પડતો હતો અને પછી તેમના ડીલની તુલના કરવી પડતી હતી. દરેક માટે વિવિધ ફોર્મ ભરવા પડતા હતા તથા વિવિધ દસ્તાવેજો રજૂ કરવા પડતા હતા અને તે પછી પણ કેટલીક કંપનીઓ રિજેક્ટ થઈ જતી હતી. કેપિટા વર્લ્ડ આ સમગ્ર પ્રક્રિયા માટે એક સોદા ફોર્મનો ઉપયોગ દ્વારા કરે છે. અમારી એપ્લિકેશન અને વ્યાપક પ્રસિદ્ધાંત મળ્યો હોવાનું જણાઈ રહ્યું છે. અમે હવે આ એપ્લિકેશનને અન્ય રાજ્યોમાં લઈ જવા માગીએ છીએ. આ એપ્લિકેશન્સ પોતાના ક્લાયન્ટ્સને સંબંધિત વર્ગ માટે ટેકનોલોજીનો ભંડોળ ઊભું કરવા માગતા યુવાન પ્રોફેશનલ ઉપર આધાર રાખે છે અને આ સમુદાય મલ્ટીપ્લાયર પરિબળ તરીકે કામ કરીને કેપિટા વર્લ્ડ વર્ગ 2 અને વર્ગ 3માં શહેરો સુધી પહોંચાડવામાં ઉપયોગી નિવડશે. એકંદરે કેપિટલ ફાઇનાન્શિયલ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સની વ્યવસ્થાને પોસાય તેવા તથા વિસ્તારી શકાય તેવા સોલ્યુશનો પૂરા પાડે છે. રાજુલા તાલુકાના દેવકાથી નીંગળા સુધીના 2.7 કિલોમીટરના નોન પ્લાન રસ્તાનું મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂપિયા 93.75 લાખના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા રાજ્યના સાંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ આંતરમાળખાકીય સવલતો અને વિકાસની પારાશીસી છે તેમ જણાવી ઉમેર્યું હતું કે અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી સડક યોજના તળે 154.15 કિલોમીટર લંબાઈના 44 રસ્તાઓ 6,064 લાખના ખર્ચે તૈયાર થશે. તેમાંથી રાજુલા તાલુકાના 53 કિલોમીટર લંબાઈના 15 રસ્તાઓ રૂપિયા 1,699.75 લાખના ખર્ચે તૈયાર થશે. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને ધ્યાનમાં રાખી છેવાડાના માનવી સુધી વિકાસના ફળો ચાખવા મળે છે તે માટે રાજ્ય સરકારે સુદ્ધક આયોજન હાથ ધરેલ છે. સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે વિકાસનું મહત્વ ઘણું છે અને અસંતુલિત વિકાસના માઠા પરિણામો મળે છે, જ્યારે સમાજમાં સંતુલિત વિકાસનું સૌંદર્ય અને રૂપ. આ તકે ગામના સરપંચ શ્રી રમણ રેતી, વૃંદાવન આશ્રમના ગુરુ શરણાનંદ, અગ્રણી કરુણાશંકર ઓઝા આગેવાનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એફલાઇવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.